નમસ્કાર દોસ્તો, સ્ટોક માર્કેટનું જાદુ પાર્ટ 3માં આપણે આવી ગયા છીએ. આજે છે ને આપણે થોડીક પ્રેક્ટિકલ વસ્તુ શીખવાની છે. હવે જો ગૂગલમાં જઈને તમે ખાલી એટલું ટાઈપ કરો ને કે ભાઈ સેન્સેક્સ, આટલું ટાઈપ કરો ને અને એન્ટર મારી દો ને, તો મેં તમને જે પ્રમાણે કીધું એ સેન્સિટિવ ઇન્ડેક્સ કે જે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ મેનેજ કરે છે, અમુક એમની પાસે જે કંપનીઓ છે એમાંની 30 કંપનીઓ એનો એક આ સમૂહ છે, એની એવરેજ કાઢેલી છે. એટલે સેન્સેક્સ કેટલો ચાલે છે જોવો હોય તો ખાલી ગૂગલમાં સેન્સેક્સ નાખો ને એટલે તમને આ રીતે ખબર પડી જાય. હવે અત્યારે કેટલો ચાલે છે જોવો જોઈએ તો કે 49,400ની આસપાસ કંઈક ચાલે છે ભાઈ. એની બાજુમાં કીધું છે -47 પોઈન્ટ અને પાછું પર્સન્ટેજ આપ્યું છે કે 0.10% નીચે ગયો છે. એટલે કોક મને આજે તમને પૂછતું હોય ને કોક કે ભાઈ આજે જો તો માર્કેટ કેવું ચાલે છે, તો તમે ફટાક કરીને સેન્સેક્સ એન્ટર કરો, તમે કહી દો કે ભાઈ 50 પોઈન્ટ 60 પોઈન્ટ માઇનસ છે આજે, એટલે માર્કેટ જો એનો ગ્રાફ એ બતાડે છે નીચો છે. સમજાય છે? એ જ રીતે બીજી એક વસ્તુ મેં તમને કીધી હતી, શું હતી? નિફ્ટી. તો જો એની નીચે શું આપેલું છે, નિફ્ટી 50, એના ઉપર ક્લિક કરશો ને તમે એટલે નિફ્ટી આવી જશે. આ નિફ્ટી કોણ હેન્ડલ કરે છે? એનએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ. અત્યારે કેટલો ચાલે છે? 14,500, 4 પોઈન્ટ માઇનસ ગયો છે, એટલે આ થોડોક ડાઉન તો ચાલે જ છે. એટલે માર્કેટ આજે માર્કેટ કેવું ચાલે છે, અપ ચાલે છે, ડાઉન ચાલે છે, કઈ બહુ ફરક નથી, એ લોકો આ રીતે સોચતા હોય કે સેન્સેક્સ અને નિફ્ટી. હું પાછો તમને સેન્સેક્સમાં લઈ જાઉં, કારણ કે છે ને મારે તમને એકાદ બે વસ્તુ એમાં શીખવાડવાની છે, હું તમને બતાવી દઉં. સેન્સેક્સ ઉપર ગયા. હવે જો અહીંયા 5 દિવસ લખેલું છે, લખેલું છે કે 5 દિવસ ઉપર ક્લિક કરીશ તો જો કેવું બતાવશે. આ રીતે અહીંયા અહીંયા મેં ક્લિક કર્યું 5 દિવસ ઉપર, તો પાછલા 5 દિવસ એટલે 8 જાન્યુઆરીથી બતાવ્યું એણે. એટલે હું મારે ખાલી એમ, હું ટ્રેડર હોય ને મારે જોવું હોય કે ભાઈ શું ચાલે છે અઠવાડિયામાં, સેન્સેક્સે શું કરેલું, તો મને તરત ખબર પડી જાય. એ જ રીતે મારે જોવું કે 1 મહિનામાં સેન્સેક્સ કેવું ચાલે, તો હું ખાલી ગ્રાફ જોઈને એવું કહી દઉં ને કે ના સરસ છે, બરોબર છે કે નહીં. તો આ રીતે વસ્તુ જોવામાં આવે, બહુ સિમ્પલ છે. આપણે સ્કૂલમાં ઘણા બધા ચાર્ટ જોતા, પછી 6 મહિનાનો ગ્રાફ જો, પછી કઈ 1 વર્ષનો ગ્રાફ, આ યર ટુ ડેટ એટલે છેલ્લા 12 મહિનાનો, પછી એક્ઝેક્ટ 1 વર્ષનો, પછી 5 વર્ષનો. હું આમ 1 વર્ષનો ગ્રાફ જોતો હોય ને તો મને કઈક દેખાય, અહીંયા જબરજસ્ત રીતે નીચે આવ્યો છે. આ શું હશે? અહીંયા છે ને મારો કર્સર લઈ જાઓ ને તો મને ડેટ સહી દેખાડે, માર્ચમાં, એટલે કોરોના આવ્યો હતો ને કોરોના, ત્યારે એકદમ સેન્સેક્સ ગબડી ગયો હતો, પણ પાછો બહુ સરસ રિકવર બી થઈ ગયો. બરોબર, આ રીતે ઘણી બધી વેબસાઇટમાં બહુ અલગ અલગ ગ્રાફ હશે. હું તમને ગૂગલ એટલા માટે બતાવું કે બહુ સિમ્પલ છે, 1 સેકન્ડમાં રિસર્ચ થઈ શકાય. એ જ રીતે પાછું આપણે નિફ્ટીમાં જવું પડશે. હવે નિફ્ટીમાં તમે સેમ રીતે જોઈ શકો છો કે 5 દિવસમાં નિફ્ટીએ શું કરેલું હતું, 1 મહિનામાં શું કરેલું હતું, 6 મહિનામાં શું કરેલું હતું, વર્ષમાં શું કરેલું, 5 વર્ષમાં શું કરેલું, અને મેક્સિમમ આપણે જેટલો ડેટા ગૂગલ પાસે અવેલેબલ હશે એ આપશે. બરોબર છે? આ રીતે ખાલી તમારે સિમ્પલ માર્કેટ તમે જોઈ શકો. હવે તમને એવું હોય કે ચલો સ્ટોક જોવા જાય, સર સ્ટોક કઈ રીતે જોવાય, તો કઈ નહીં, જો તમે આવું કરો ને કે રિલાયન્સ એનએસસી, રિલાયન્સ એનએસસી મેં ખાલી નાખ્યું એટલે મારે એનએસસીમાં રિલાયન્સ જોવો છે. તો એણે મને શું કીધું કે અત્યારે જો એક્ઝેક્ટ ટાઈમ આપે છો, અત્યારે 12:41 છે, 1941 છે અને -15 રૂપિયા. લોકોને કહી શકો કે ભાઈ રિલાયન્સ ડાઉન ચાલે છે ભાઈ, પર્સન્ટેજમાં કેવું હોય તો કહી શકું. આ રીતે તમે સ્ટોકની પ્રાઇસ જોઈ શકો. હું તમને અત્યારે શીખવાડું છું કે કઈ રીતે તમારે પ્રાઇસ જોવી અલગ અલગ વસ્તુની. હવે મેં એકાદ બે વસ્તુ આપણે જોઈ લઈએ. અહીંયા અમુક વસ્તુ જ આપણે સમજવાની છે, બાકી સમજો તો મજા નહીં આવે. કે રિલાયન્સ ઓપન, અહીંયા જો લખેલું છે ઓપન, એટલે આ બધું અલગ અલગ છે. અહીંયા જો રિલાયન્સ ઓપન અત્યાર સુધીમાં લો કેટલો માર્યો, હાઈ કેટલો માર્યો, એટલે એવું કહે છે કે રિલાયન્સ આજે સવારે ઓપન થયો તો કેટલામાં થયો, તો અત્યાર સુધી મને હાઈ કેટલો માર્યો, અત્યાર સુધીમાં સૌથી નીચો ભાવ કેટલો બોલાણો. હવે સોનાનો ભાવ હોય ને, આખા દિવસ સોનાનો ભાવ ચાલતો હોય, કેમ કહ્યું કે ભાઈ સોનું સવારે ખુલ્યું 40,000માં, હો ભાઈ
બપોરના 12 વાગતા વાગતા તો 42,000 પહોંચી ગયું, અને બંધ થતા થતા તો 44,000 પહોંચી ગયું. આવું થતું હોય કે ન થતું હોય? તો આ તમે શું કહ્યું ઓપન, આ સમય શું કહ્યું કે ભાઈ બપોરના 12 વાગ્યાનો પ્રાઇસ, પછી આ સમય શું કહ્યું કે બંધ થવાનો પ્રાઇસ, આવું કયો ને? તો બસ સ્ટોકમાં એવું થતું હોય ને, એટલે તમને નીચે બધો ડેટા બતાવશે તમને. પછી એકાદ બે બીજી વસ્તુ સમજાવીશ તમને, પણ અત્યારે ખાલી આટલું જોઈ લો. જેવું આપણે એકાદ સ્ટોક આપણે હજી શોધી લઈએ એટલે તમને આમ થોડું રાહત થઈ જાય મનમાં. એસબીઆઈ નો સ્ટોક જોઈ લઈ, જોઈ લ્યું છે. શું છે એસબીઆઈ માં સ્ટોકમાં? કોઈક તમને જોવાનું કે એસબીઆઈ નો સ્ટોક જોયો હતો? તો કે 5 રૂપિયા ઉપર ચાલે છે, 1.80% અપ અપ ચાલે છે ભાઈ. ખબર પડી ગઈ? હવે તમને કોઈ એમ કે માર્કેટ કેવું ચાલે છે, શેર બજાર કેવું ચાલે છે, તો તમે શું કરશો, સેન્સેક્સ અને નિફ્ટી ગૂગલમાં નાખજો અને જોઈ લેજો. અને કોઈ બી સ્ટોક તમારે જાણવો હોય તો આવી રીતના ગૂગલમાં એન્ટર કરો. સિમ્પલ, અમે તમને પ્રાઇસ કેવી રીતના જોવાય ને એ શીખવાડી દીધું. હવે હું તમને એકાદ બે અલગ વેબસાઇટમાં લઈ જાઉં કે જે હું પોતે યુઝ કરું છું બહુ સરસ વસ્તુઓ માટે, તમને બહુ મજા આવશે. એક વેબસાઇટનું નામ શું છે? money.rediff.com. money.rediff.com આ છે ને બહુ સરસ સિમ્પલ વેબસાઇટ છે, એટલે હું આ યુઝ કરું છું બધું જોવા માટે. કે એમાં એન્ટર થશો ને એટલે તમને જો આવું દેખાશે, જો અહીંયા બીએસસી, બીએસસી એટલે શું થયું, આ સેન્સેક્સ થયો 36 પોઈન્ટ માઇનસ, રેડ કલરનો ડાઉન એરો. એનએસસી 14,560, 4 પોઈન્ટ માઇનસ, રેડ કલરનું. એટલે આ બીએસસી નો ગ્રાફ છે. અહીંયા ક્લિક કરીશ ને તો એનએસસી, આ બીએસસી, એનએસસી, બીએસસી, એનએસસી, બીએસસી, એનએસસી. હવે હું એનએસસીમાં જઈશ ને એટલે જો આ બાજુ મને કંઈક કહે છે કે આજના અત્યારના ટોપ 5 ગેઇનર અને લૂઝર કોણ છે. એટલે વિચારો, આ ગેઇનર અને લૂઝર એટલે શું થાય કે આજે સ્ટોક માર્કેટમાં સૌથી વધારે કમાણી કોણ કરે? તો કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 6% ઉપર છે, ઇન્ડિયન ઓઇલ 4% ઉપર છે, ભારત પેટ્રોલિયમ 3.4%, અને એવી જ રીતના. એટલે રોજનો ભાવ જ હોય એમાં સૌથી વધારે લીડરશિપ કોણ મેળવે છે? તો જો અહીંયા જો એચડીએફસી નો શેર ટ્વીટ જો ભાઈ, એના પછી શ્રી સિમેન્ટ, એના પછી યુપીએલ, એના પછી ટાટા કન્સલ્ટન્સીનો, બજાજ ફાઇનાન્સનો. એટલે મેં રોજ ઓપન થતા હોય એમાં સૌથી વધારે કોણ ટ્વીટા છે અને સૌથી વધારે કોણ વધ્યા છે એ બીએસસી એનએસસીમાં તમને બે જગ્યાએ બતાવવામાં આવશે. જો કે બીએસસી એનએસસીમાં કોણ વધ્યું ઘટ્યું અને આમાં કોણ વધ્યું ઘટ્યું, સમજાય છે? પછી જો એક બહુ સરસ વસ્તુ જેના માટે આ સાઇટ મને બહુ ગમે છે કે એ છે સેક્ટરિયલ ઇન્ડાઇસિસ. એટલે એવું કે ટેલિકોમ સેક્ટરના જેટલા સ્ટોક છે એમાં કેવું ચાલ્યું, બીએસસીના પીએસયુ સેક્ટરમાં, પછી સીપીએસસી સેક્ટરમાં, ઓઇલ અને ગેસ સેક્ટરમાં, રિયલ્ટી સેક્ટરમાં, પછી ઇન્ફ્રામાં, ઓટોમાં. તો હું અહીંયા જોઈને કહી શકું ને કે એક મિનિટો ભાઈ, ફાઇનાન્સ સેક્ટર આજે ડાઉન ચાલે છે ભાઈ, મેટલ સેક્ટર ઠીક છે 0.35% જ અપ છે. તો એવી રીતના મને આમ સેક્ટર વાઇઝ મારે જોતો હોય ને તો એ મને સરસ ખબર પડી જાય કે આ ભાઈ સેક્ટર વાઇઝ છે ભાઈ આ તો બધું. પછી જો અમુક અહીંયા ઇન્ડાઇસિસ આપી દીધા છે મેઇન મેઇન બીએસસી અને મેઇન મેઇન એનએસસીના, કે ભાઈ સેન્સેક્સ કેટલો ચાલે છે, સેન્સેક્સની ટોપ 100 કંપનીઓ કેવું પરફોર્મ કરે છે આજે, 200 કંપનીઓ, 500 કંપનીઓ, મિડ કેપ, આ રહ્યું. જો નિફ્ટી 50 શું કરે છે, આઈ નિફ્ટીની આઈટી, નિફ્ટીના 100, એના પછીના સ્ટોક 50 સ્ટોક, બેંક નિફ્ટી કેવું કામ કરે છે, નિફ્ટી 50 કેવું, 500 કેવું કામ કરે છે, આ બધું તમને આપી દીધું એમ. એટલે ફટાફટ બધું તમને ખબર પડવા માંડે એમ કે આ શું છે. પછી જો એ લોકોના વોલ્યુમ બેઝ ઉપર આપી દીધું કે મોસ્ટ ટ્રેડેડ કંપની અદાણી એનર્જી, વોડાફોન, આનું વોલ્યુમ કેટલા કોન્ટ્રાક્ટ અંદર ટ્રેડ થાય છે, પછી ટોટલ માર્કેટ કેપિટલાઇઝ જેની સૌથી વધારે હોય, માર્કેટ કેપિટલાઇઝેશન, માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કંપનીના જેટલા આઉટસ્ટેન્ડિંગ જે સ્ટોક હોય ને માર્કેટમાં, જેમ કે રિલાયન્સ અત્યારે 1943 ચાલે છે અને મારી પાસે 10 શેર હોય તો ટોટલ મારી પાસે વેલ્યુ કેટલી થઈ શેરની, 19,430 થઈ. તો એવું માર્કેટમાં મારી પાસે તો 10 છે, પણ ખરેખર લોકો પાસે કેટલા એવા છે? તમે વિચારો કે કેટલું એવા સ્ટોક હશે લોકો પાસે. તો 1943 ગુણ્યા જેટલા સ્ટોક માર્કેટમાં હોય ને
એ કરું અને એ વેલ્યુ આવે ને એને કહેવાય માર્કેટ કેપિટલાઇઝેશન. સમજાય છે? એને કહેવાય માર્કેટ કેપિટલાઇઝેશન. એટલે રિલાયન્સની માર્કેટ કેપિટલાઇઝેશન અત્યારે આટલી છે, 12,52,000 કરોડ. પછી ટાટા કન્સલ્ટન્સી 11,76,00,000 કરોડ. સમજાણું એટલું સરસ આ લોકોનું બધાનું વેલ્યુએશન છે. એટલે એ આપેલું છે, બરોબર છે? પછી જો તમને આ વીકલી ગેઇનર અને લૂઝર જો હોય, મંથલી ગેઇનર આઈપીઓ વિશે જાણવું હોય, મોસ્ટ ટ્રેડેડ કયા એક્ટિવ શેર છે, બધું ઘણું બધું આમ ટોપ ઘણું બધું આમાં આ લોકોએ આપેલું છે. બહુ મજા આવે એવી વસ્તુ છે. તમે રોજ ફોલો કરશો એટલે તમને વધારે ખબર પડતી જશે. એક બીજી વસ્તુ છે મારે બતાવી હોય તો તમને બતાવી દઉં. જો પાછો લઈ જાઉં તમને એટલે તમને ખબર પડે. જમણી બાજુ અહીંયા છે ને, આ પાર્ટમાં એવું લખેલું છે ગ્લોબલ અને ડોમેસ્ટિક માર્કેટ. એટલે મારે યુરોપનું માર્કેટ, હોંગકોંગ, ચાઇના, સાઉથ કોરિયાના માર્કેટ બધા જોવા હોય ને અહીંયા, તો હું અહીંયા કરું ને મોર ગ્લોબલ ઇન્ડિકેટર્સ, એના પર ક્લિક કરું તો જો અહીંયા વર્લ્ડ માર્કેટ આવી જાય છે આખું. જો ક્રૂડ ઓઇલનો ભાવ બી બતાવી દેશે મને, ફ્યુચર્સમાં અત્યારે શું ચાલે, ડાઉ જોન્સ, નાસ્ટાક, બધું અલગ અલગ બીજું કરન્સી મને બતાવી દેશે. જો પછી છે ને અમેરિકાનું માર્કેટ, યુરોપનું માર્કેટ. એટલે જે લોકોને ઘણી વખત આપણે છે ને અમુક સ્ટ્રેટેજીને બધું ફોલો કરતા હોય, આપણે ગ્લોબલ માર્કેટ જોતા હોય કે કેવું ચાલે છે કેવું ચાલે છે, બધું તમને અહીંથી ખબર પડી જશે. એટલે આ સાઈડ એવી છે કે ઝડપથી રિસ્પોન્ડ બી કરે છે, એટલો ટાઈમ નથી લેતી. અને ડોમેસ્ટિક માર્કેટ જો ડોમેસ્ટિક પર ક્લિક કર્યું એટલે બીએસસી ને એનએસસી બધું બતાવી દેશે મને. આને જવા દો. પછી છે ને મેં અહીંયા ઓપન કર્યું છે એનએસસી ઇન્ડિયાની વેબસાઇટ. એનએસસી ઇન્ડિયામાં જાઓ ને તમે અહીંયા સર્ચ કરો ને કે રિલાયન્સ, બરોબર, મારી જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે જોવી છે, બરોબર. હવે એમાં કઈ રીતે બતાવે એ આપણે જોઈ લઈએ, એટલે તમને છે ને પછી હોમવર્ક કરવાની મજા આવે. જો એનો મને ભાવ કહી દીધો, પ્રીવિયસ ક્લોઝ એટલે કાલે કેટલો ક્લોઝ થયો હતો એ મને કહી દીધો, આજે કેટલો ઓપન થયો છે, હજી આજનો ક્લોઝ બાકી છે. પછી આ વીવીએફને બધું ભૂલી જાજો, લોઅર બેન્ડ અપર બેન્ડ કેટલો નીચે ગયો છે, કેટલો ઇન્ટ્રાડે મારી જો, ઇન્ટ્રાડે હાઈ લો, ઇન્ટ્રાડે હાઈ લોમાં શું કહે છે ભાઈ કે 1938 અને 1974 આ હાઈ લો વચ્ચે એ રમે છે અત્યારે, અને એમાં અત્યારે અહીંયા છે. પછી જો 52 વીક હાઈ લો એટલે કઈ નહીં, જો 52 વીક હાઈ લો છે ને તમને બધે બતાડશે આવી રીતના હશે, 52 વીક હાઈ અને 52 વીક લો. એટલે શું કે પાછલા એક વર્ષમાં સ્ટોક કેટલો ઉપર ગયો હતો એ કયો હતો, અને એક વર્ષમાં કેટલો નીચે ગયો હતો એની પ્રાઇસ શું હતી, સમજાણું? બસ એટલે 50 એટલે તમને ખબર પડે અંદાજો એમ કે એક વર્ષમાં રિલાયન્સે કેવું પરફોર્મ કર્યું. તો આવ્યું જો 866 જેવું દેખાય છે અહીંયા, 866 અને એની ડેટ આપેલી છે 23 માર્ચે, અને અહીંયા 16 સપ્ટેમ્બરે 2370 જેટલું ગયું હતું, બરોબર છે? બસ આટલું જોતા આવડી જાય ને તો એ તમને મજા આવી જશે. પછી ઘણું બધું ટેકનિકલ છે અહીંયા કે માર્કેટ ડેપ્થ શું છે એ બધું આપણે થોડુંક હું આગળ જઈશ ને પછી હું તમને, પણ તમારે ખાલી હોમવર્ક કરવું હોય તો તમે આ બધું અહીંયા તપાસી શકો કે ભાઈ આપણને શું ડેટા આપે છે. પછી હિસ્ટોરિકલ ડેટા અહીંથી આવે, ઘણું બધું છે આમાં, પણ અત્યારે અમારે એમાં નથી જવું કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ જશે એના તરફ. પછી જો વાયદા બજાર એટલે ડેરિવેટિવ્સ, રિલાયન્સનું વિશે જાણવું હોય ને તમારે કે વાયદા બજારમાં રિલાયન્સનું કામકાજ કેવું ચાલે, એટલે તમે અહીંયા બધું જાણી શકો, કોલ અને પુટ અને આ ને તે ને એક્ટિવ કોન્ટ્રાક્ટ ને ઓપ્શન ચેન ને બધું અહીંયા આવી ગયું, બરોબર છે? પણ બસ આપણે અત્યારે એટલું જ જાણવું હતું, બાકી ક્યાં અત્યારે આપણે જાણવું
નથી. હવે બીએસસીમાં હું આવી ગયો. બીએસસીમાં આપણે જો એ જ રીતે કરીએ કે રિલાયન્સ શું કરે છે, તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, બીએસસી થોડુંક અલગ રીતે ઇન્ફોર્મેશન આપશે, પણ હશે તો બધું એને જ બરોબર છે. હવે અહીંથી જો આર્યો બરોબર, જો પ્રીવિયસ ક્લોઝ ઓપન હાઈ લો 52 વીક હાઈ 52 વીક લો, આ બધું પછી સમજાવીશ. અપર વેન આજે ટર્ન ઓવર માર્કેટ કેપિટલાઇઝેશન બધું અહીંયા આપેલું છે ને, એટલે હું તમને આમ મજા આવી જાય. બધું સ્ટડી કરો, હોમવર્ક કરો ને, એટલે તમને ઘણું ઘણું જાણવા મળશે કે શું હોય. અત્યારે થોડા કન્ફ્યુઝ થઈ જશે એમ. જો નીચે આ બીએસસી એ ચાર્ટ આપી દીધો છે અહીંયા છે ને, અહીંયા પછી અહીંયા જો એક દિવસનો, 5 દિવસનો, 1 મહિનાનો, બધો બધું આમાં તમને જાણવું. પછી એના નવા નવા ન્યૂઝ ને બધું આવતું હોય ને, બધું જો તમને અહીંયા દેખાશે, બધી એની કોર્પોરેટ એક્શન ને બધું જો, અનાઉન્સમેન્ટ, કોર્પોરેટ એક્શન, મોટી મોટી ડીલ થતી હોય તો એ, એની શેર હોલ્ડ, બધું ઘણું બધું આમાં બતાવશે. જો એનો પ્રોફિટ લોસ ઘણું બધું છે અહીંયા, એના અમુક જે પીયર ગ્રુપ હોય, કોમ્પિટિટર હોય, એની વિશે ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. જો છે ને ગુજરાત ગેસ, એટીજીએલ, ગગન, ઘણું બધું આપશે એમાં. હજી તો આપણે બહુ લાસ્ટમાં આપણે સમજશું, કારણ કે અત્યારે તમને આ બધું બહુ ખબર એ નહીં પડે. પણ જો આને ઇન્ડસ્ટ્રી અહીંયા આપી દીધી, જો કયા ઇન્ડેક્સમાં આવ્યું, કઈ ઇન્ડસ્ટ્રી, તો કે ઓઇલ એન્ડ ગેસ, કંપની લિસ્ટેડ છે કે નહીં, કયા ગ્રુપમાં છે, બધું, કંપનીની ફેસ વેલ્યુ શું હતી, બધું, માર્કેટ કેપિટલાઇઝેશન શું છે, બધું એને આપી દીધું. એટલે પ્રાથમિક બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી મળી જાય. બસ આ રીતે તમારે માર્કેટ જોવાનું છે. સેન્સેક્સ નિફ્ટી એટલે માર્કેટ કહેવાય, અને બાકી બીએસસી, એનએસસી, ગૂગલ, રેડિફ આ જેવી બધી સાઇટ તમે ખાલી માર્કેટને ટ્રેક કરવા અને સ્ટોકના પ્રાઇસ ચેક કરવા માટે તમે યુઝ કરી શકો. તો બસ આ જ મારે આ વિડીયોમાં જણાવવું હતું. આવનારા વિડીયોમાં આપણે હવે આને, આ સિરીઝને થોડુંક એક સ્ટેપ આગળ લેશું, થોડુંક પ્રેક્ટિકલ વસ્તુ શીખવાની આપણે ટ્રાય કરશું. અને જો તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ હોય તો પૈસા તો બનેગાની વેબસાઇટ ઉપર જશો, એટલે અલગ અલગ કોર્સિસ છે મેં આપેલા છે, જોઈન તમે કરી શકો છો. અને ક્વેશ્ચન હોય, સજેશન હોય તો મને વોટ્સઅપ અથવા તો ઇમેલથી કોન્ટેક્ટ કરી શકો. મેં બધું યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલું છે. તો બસ હવે તમારી અહીંયા રજા લઉં છું. મળીએ આપણે ખૂબ અલગ સરસ વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.